અમદાવાદના વિવિધ વિસ્તારોમાં લોકડાઉનના ત્રીજા દિવસે ગંદકીના ઢગ જોવા મળ્યા. શહેરનો એક પણ વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં જાહેર રસ્તા પર કચરો ન પડ્યો હોય. જોકે આ સ્થિતિ પાછળ પણ કોરોના જવાબદાર છે. કોરોના વાયરસનો ખતરો અને લોકડાઉનના સંકટ વચ્ચે અસંખ્ય સફાઈ સેવકો માદરે વતન જતા રહ્યા છે અને જે સફાઈ સેવકો હયાત છે તેઓને અન્ય કામગીરીમાં જોતરી દેવાયા છે. આ સ્થિતિમાં શહેરમાં કચરા કલેક્શનની વ્યવસ્થા ખોરવાઈ છે. જોકે કચરાના ઢગ ધ્યાન પર આવતા તંત્ર હરકતમાં આવ્યું અને અન્ય કર્મચારીઓને કામે લગાડી કચરા નિકાલની કામગીરી શરૂ કરાઈ. લોકડાઉનનો આજે ત્રીજો દિવસ છે અને ત્રીજા દિવસે શહેરમાં ફરિયાદો ઉઠવા માંડી છે કે કચરાનો નિકાલ જે થવો જોઈએ તે નથી થઈ રહ્યો. જે પ્રકારે આ જે ઢગલો દેખાઈ રહ્યો છે, જે મહાલક્ષ્મી ચારસ્તાની આગળના જે દ્રશ્યો જે છે કે જ્યાં આ જ પ્રકારે કચરાના ઢગલા થવા માંડ્યા છે. જે પ્રકારે લોકડાઉન જાહેર કરાયું છે અને જે કોર્પોરેશનમાં જે કર્મચારીઓ કામગીરી કર્યા છે કચરો ઉઠાવવાની, તે કર્મચારીઓ આ લોકડાઉનની પરિસ્થિતિને જોતા જે શહેર છોડીને પોતાના વતન ચાલી ગયા, જેના કારણે શહેરમાં આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સર્જાય છે. કોર્પોરેશનના કેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે, પરંતુ જે કામગીરી થવી જોઈએ સંપૂર્ણ રીતે તે કામગીરી નથી થઈ રહી, તેના કારણે અત્યારે આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે. અને કોર્પોરેશન કંટ્રોલ રૂમમાં હવે એક પછી એક ફોન ઉપર ફરિયાદો મળવા માંડી છે કે આખરે કચરાનો નિકાલ કઈ રીતે કરશે. એટલે કે તમામ પ્રક્રિયા અહીંયા ચાલી રહી છે, પરંતુ યોગ્ય કામગીરી થવી જોઈએ તેનો એક અભાવ જોવા મળ્યો છે. હવે આ પરિસ્થિતિને કોર્પોરેશન કઈ રીતે પહોંચી વળશે, કારણ કે હજુ પણ 18 દિવસ લોકડાઉન બાકી છે અને તેની અંદર આ સમસ્યા વધારે વકરી શકે તેવી પણ અહીંયા શક્યતાઓ સેવાઈ રહી છે. કેમેરામેન ઓરિસ્વાની સાથે દર્શન રાવલ, TV9 અમદાવાદ.